दलसन फूलना हमीज सर्जन हारा राम दलसन फूलना हमीज सर्जन हारा। अगर आपने छोड़ ये भारत देश में जो बंधारण थे એની શરૂઆત છે આમથી થાય છે તો આમક છે તે ચાર આધારસ્તંભો પર ટકેલું છે તેમાંથી પહેલું લોકશાહી વિશે આપણે આગળના લેક્ચરમાં જોયું ત્યાર પછીનું બીજો તેનો આધારસ્તંભ જે સમાજવાદી તો તેમાં જોયું કે ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે ક્યારે કે 1976 માં જ્યારે દેશની અંદર કટોકટીનું શાસન છે એ લાગુ પાડવામાં આવ્યું હતું તો ત્યારે 42મો બંધારણીય સુધારો જે કરવામાં આવે છે અને આ સુધારાથી બંધારણમાં એક નવો શબ્દ સમાજવાદી શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો આમની અંદર ત્યાર પછી જોઈએ તો બંધારણની અંદર જે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે આપણને ખબર છે કે બંધારણની અંદર ભારત દેશના જે નાગરિકો છે એનો વિકાસ થાય એટલા માટે ઘણી બધી જોગવાઈઓ છે બંધારણની અંદર કરવામાં આવી છે તો જે આ જોગવાઈઓ કરી છે એના દ્વારા શું કરવાનું છે તો કે દેશની અંદર સામાજિક ક્રાંતિ લાવવાની છે સમાજની અંદર સુધારાઓ કરવાના છે તો આ સામાજિક ક્રાંતિ લાવવી અને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો ઉદ્દેશ છે જોગવાઈઓ છે શું કામે કરવામાં આવી છે તો એ જોગવાઈઓનો ઉપયોગ કરી અને દેશની અંદર સામાજિક ક્રાંતિ લાવવાની છે અને આ સામાજિક ક્રાંતિ દ્વારા શું કરવાનું છે તો કે ભારત દેશની અંદર કલ્યાણ રાજ શાસન કેવું હોવું જોઈએ તો કે પ્રજાનું કંઈક સારું થાય કલ્યાણ થાય તે શાસન છે એ હોવું જોઈએ કે આ કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ છે એ રહેલો છે ત્યાર પછી જોઈએ તો આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય સેવા દર્શાવવામાં આવેલું છે તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે તે દર્શાવવામાં આવેલું છે શું કીધું છે તો કે આમુખની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત દેશના જે તમામ નાગરિકો છે દરેક નાગરિકને સામાજિક રાજકીય તેમજ આર્થિક રીતે એટલે કે દરેક બાબતમાં એનો ન્યાય છે એ પ્રાપ્ત થવો જોઈએ અન્યાય થવો જોઈએ નહીં અને સમાનતા પ્રાપ્ત થાય કે દરેક વ્યક્તિને એક સમાન છે એ ગણવાના છે ભેદભાવ રાખવાનો છે નહીં તો એ સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી એવી વિચારસરણી છે સમાજની અંદર હોવી જોઈએ અને આવો સમાજ છે એની રચના કરવાનું ધ્યેય છે દર્શાવવામાં આવેલું છે શેમાં તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તે ધ્યેય છે દર્શાવવામાં આવેલું છે ત્યાર પછી સમાજવાદી સમાજ રચના હવે જ્યાં સમાજવાદી સમાજની જે રચના કરવાની છે તો એની અંદર કેવું સમાજ હોવું જોઈએ તો કે રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી દેશની અંદર જે કઈ સંસાધનો આવેલા છે આપણને ખબર છે કે કુદરતી સંસાધન અથવા તો માનવે સર્જેલા કેટલાક સંસાધનો આવેલા છે તો દરેક સંસાધન છે એની વહેંચણી છે એ કેવી હોવી જોઈએ તો કે ન્યાયયુક્ત એટલે કે દરેક વ્યક્તિને ન્યાય થાય તેવી તેની વહેંચણી છે એ કરવાની છે ત્યાર પછી ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા જે કંઈ પણ ઉત્પાદન થાય છે તે ઉત્પાદનનું જે વિતરણ છે એ પણ દરેકને એક સમાન થવું જોઈએ અને જે આ વ્યવસ્થા છે એ કોના હાથમાં હોવી જોઈએ નહીં તો કે રાજ્ય હસ્તક છે તે હોવી જોઈએ ત્યાર પછી આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન જે કંઈ દેશની અંદર દરેક નાગરિકો છે એને જે આવક થાય છે તે આવકની અંદર પણ ઘણી વખત અસમાનતા જોવા મળે છે દરેક નાગરિક છે ને જે કામ કરે છે કામના બદલામાં તેને જે આવક થાય છે એ સરખી હોતી નથી તો જે અસમાનતા છે તે અસમાનતા પણ ઓછી કરવાની છે ત્યાર પછી
संपत्ति कोई व्यक्ति के समूह ना हाथ में न होवी जोई। देश नी छे संपत्ति छे जे मिलकत छे जे माल मिलकत छे ते कोई एक व्यक्ति अथवा तो कोई एक समूह छे तेना हाथ में छे ते होवी जोईए नहीं। બધાને વિકાસની તક અને સગવડ છે એ પ્રાપ્ત થવા જોઈએ। દરેક નાગરિક છે એને એક સમાન વાણી અને પોતાનો તે વિકાસ કરી શકે એ માટે એને તક અને સગવડો છે એ પૂરી પાડી જોઈએ, જેના દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ અને કંગળના ભેદોને નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપે છે। દરેક વ્યક્તિ છે એનો વિકાસ થશે તો એવી રીતે દેશની અંદર સામાજિક કલ્યાણ છે એ પણ થશે, કે સમાજનું કલ્યાણ છે એ પણ થશે। આવી રીતે સામાજિક કલ્યાણ સાધવાનો અને એના દ્વારા શું કરવાનું છે તો કે ગરીબ અને કંગળ કે ગરીબ અને અમીર વચ્ચેનો જે કાંઈ ભેદભાવ છે એ ભેદભાવને નાબૂદ કરવાનો છે અને લોકોનું જીવન ધોરણ છે આવી રીતે ઊંચું લાવવા માટે પ્રયત્નો છે એ કરવાના છે। અને તે સેમાં દર્શાવવામાં આવેલું છે તો કે આપણું ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણની અંદર રાજ્યોને માર્ગદર્શન છે આપવામાં આવેલું છે। આમુકનો ત્યાર પછીનો આધારસ્તંભ છે બિનસાંપ્રદાયિકતા। હવે આગળ આપણે જોયું કે બંધારણની અંદર સુધારાઓ કરવામાં આવે છે અને અમુક એવા નવા શબ્દો છે ઉમેરવામાં આવે છે। ક્યારે સુધારો થયો તો કે 1974માં જ્યારે ભારત દેશની અંદર કટોકટીનું શાસન છે એ લાગુ પાડવામાં આવ્યું હતું, ત્યારે એવી પરિસ્થિતિઓ છે એ ઊભી થાય છે કે આખા દેશની અંદર કટોકટીનું શાસન છે એ લાગુ પાડવું પડે છે। તો કે ભારત દેશની અંદર 1974માં પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ અને આખા દેશની અંદર કટોકટીનું શાસન છે એ લાગુ પાડી દેવામાં આવે છે। જ્યારે આવો શાસન લાગુ પડે ત્યારે નાગરિકો છે એના અમુક અધિકારો છે એની પાસેથી છીનવી લેવામાં એની પાસેથી લઈ લેવામાં આવે છે। તો જ્યારે આ શાસન દેશની અંદર લાગુ પાડ્યું હતું ત્યારે બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે। 42મો બંધારણીય સુધારો થાય છે આપણે આગળ જોયું અને એક નવો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો અને સમાજવાદની સાથે સાથે જ એક બીજો નવો શબ્દ કયો હતો કે બિન સાંપ્રદાયિકતા શબ્દ જે ઉમેરવામાં આવે છે। હવે બિન સાંપ્રદાયિકતા એટલે શું તો કે દેશની અંદર દરેક ધર્મ છે એને એક સમાન ગણવામાં આવે છે, નાગરિકો છે પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ છે એનું પાલન છે એ કરી શકે છે, એના પર કોઈનો પ્રતિબંધ છે એ હોતો નથી। તો ભારત દેશ છે એ પણ એક એવો બિન સાંપ્રદાયિકતા દેશ છે જેની અંદર રાજ્ય છે એને પોતાનો કોઈ ધર્મ છે એ હોતો નથી અને તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકતું નથી। ભારત દેશ છે એને કેવો દેશ ગણવામાં આવ્યો છે તો કે બિન સાંપ્રદાયિક દેશ ગણવામાં આવ્યો છે, એટલે કે ભારત દેશની અંદર જે રાજ્યો આવેલા છે એ રાજ્યને પોતાનો કોઈ અલગથી ધર્મ હોતો નથી અને તેથી ધર્મની બાબતમાં એને લગતી કોઈ પણ વાત હોય તો રાજ્ય છે એની અંદર દખલગીરી કરી શકતું નથી, પોતાનો હસ્તક્ષેપ છે એમાં કરી શકતો નથી। તેથી રાજ્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં, એવું કીધું છે કે રાજ્યનો પોતાનો ધર્મ નથી એટલે તેની કોઈ વાતમાં તે દખલગીરી કરતું નથી અને આવી રીતે રાજ્ય છે એ કોઈ પણ વાતમાં ધર્મને ટેકો પણ આપી શકતું નથી, તેને સાથ આપી એને મદદ કરી શકતું નથી। ત્યાર પછી દેશના દરેક નાગરિકને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે। ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, તેથી શું કીધું છે તો કે ભારત દેશની અંદર વસવાટ કરતા દરેક નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર પોતાને જે ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે એ આપવામાં આવી છે, એના ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવતું નથી કે તું આ ધર્મ પાળ કે આ ધર્મ, તેને પોતાને જે ધર્મ ગમે હિન્દુ ગમે મુસ્લિમ ગમે જે ધર્મ ગમે તે ધર્મ છે એ પોતે પાળી શકે છે। ત્યાર પછી રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં, નાગરિકો છે પોતાની ઈચ્છા અનુસારના ધર્મ પાળે છે તો રાજ્યએ જ્યાં નાગરિકો છે એના પ્રત્યે ધર્મની
આધારે કોઈ પણ જાતનો ભેદભાવ છે એ રાખવાનો નથી. દરેક નાગરિક, પછી તે હિન્દુ ધર્મનો હોય, મુસ્લિમ ધર્મનો હોય, બૌદ્ધ ધર્મનો હોય, જે ધર્મ પાળવે, ગમે તે ધર્મ તે પાળવે, પરંતુ એના પ્રત્યે રાજ્યએ કોઈ પણ જાતનો ભેદભાવ છે એ રાખવાનો નથી. રાજ્ય દરેક નાગરિકને એક સમાન ગણશે એવું બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી તેને જાહેર નોકરી અને અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. ગમે તે ધર્મનો નાગરિક હોય તેને જે જાહેર નોકરીઓ છે તેની અંદર અને જે આપણને અધિકારો પ્રાપ્ત કરવા જે અધિકારો આપવામાં આવ્યા છે તે ભોગવવાની દરેક નાગરિકને, દરેક ધર્મના નાગરિકને સમાન તક છે એ પૂરી પાડવામાં આવે છે એવું બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી સર્વ ધર્મ સમ દ્રષ્ટિ, એટલે કે દરેક ધર્મ પ્રત્યે એક સમાન દ્રષ્ટિ છે એ રાખવાની છે, એક સમાન નજરથી તેને જોવાનો છે. ત્યાર પછી અને સર્વ ધર્મ સમ ભાવ, એટલે કે દરેક ધર્મ છે એને એક સમાન ગણવાનો છે, એક સમાન ભાવ છે આપવામાં આપવાનો છે. આવો સિદ્ધાંત છે કોણે અપનાવેલો છે? તો કે આપણા ભારત દેશે એવો સિદ્ધાંત છે એ અપનાવ્યો છે. અને આવા સિદ્ધાંતને વરે ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. એટલે એવું કીધું છે કે ભારત દેશનું જે બંધારણ છે એને કયો સિદ્ધાંત અપનાવ્યો છે? તો કે સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સમભાવ આવો સિદ્ધાંત એને અપનાવેલો છે. અને તેથી બંધારણમાં કોઈ ધર્મને રાજ્યની અંદર ઉત્તેજન આપવામાં આવશે ને, એટલે કે કોઈ પણ રાજ્ય હોય તો તેની અંદર ધર્મ છે એને કોઈ પણ જાતનો સાથ સહકાર છે આપવામાં આવશે નહીં, રાજ્ય તરફથી એને કોઈ મદદ આપવામાં આવશે નહીં. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા અને શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અધિકાર છે નહીં. વ્યક્તિ છે એ પોતાને જે કંઈ ધર્મ ગમે છે તેનું પાલન કરે છે, એટલે કે ધાર્મિક માન્યતા અનુસાર એમાં એ આસ્થા રાખે છે, શ્રદ્ધા રાખે છે, અને એની સાથે સાથે તે એનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે, એટલે કે તેનો ફેલાવો પણ તે કરી શકે છે. અને તેની પાસે આ પ્રચાર અને પ્રસાર કરવાના જે અધિકાર રહેલો છે નાગરિક પાસે, તો એની ઉપર રાજ્ય છે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ છે એ રાખી શકશે નહીં, એની પાસેથી અધિકાર છે એ લઈ લેવામાં આવશે નહીં. નાગરિક છે પોતાને જે ધર્મ ગમે તેનું એ પાલન કરી શકે છે, સાથે સાથે એની ઉપર શ્રદ્ધા અને આસ્થા પણ તે રાખી શકે છે, અને પોતાને ઈચ્છા થાય તો તેનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. રાજ્ય છે એના ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ છે મૂકી શકતું નથી. આવી રીતે આમનો છે બીજો આધાર સ્તંભ સમાજવાદી હતો, ત્યાર પછીનો જે આ ત્રીજો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા, તે અહીં પૂર્ણ થાય છે. બંધારણના મૂળભૂત લક્ષણ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે આગળ જોયું કે આપણું ભારત દેશનું જે બંધારણ છે તેનો અમલ છે ક્યારથી કરવામાં આવ્યો હતો? કે 26 જાન્યુઆરી 1950.
કે તેનું બંધારણ છે લેખિત સ્વરૂપમાં છે નહીં. આ બે દેશ અપવાદરૂપ છે. તેના સિવાય એટલે ભારત સહિતના બીજા જે દેશો છે એનું બંધારણ છે કેવું છે, તો કે લેખિત સ્વરૂપમાં છે, લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં છે. હવે ભારતનું બંધારણ છે અને લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં રાખવામાં આવ્યું શું કામેલે, તો કે ભારત દેશની જે સામાજિક ત્યાર પછી ભૌગોલિક પછી પૂર્વ ઇતિહાસ પહેલાનો જે ઇતિહાસ હતો તેને ધ્યાનમાં રાખી આપણા જે બંધારણ તૈયાર કરી ત્યાંની જે બંધારણ સભા હતી, બંધારણ સભાએ આ દરેક બાબતને ધ્યાનમાં રાખી અને બંધારણ છે એને કેવું બનાવ્યું છે, તો કે લેખિત સ્વરૂપે રાખવાનું તેને વિચાર્યું છે. શું કામ એને, તો કે ભારત દેશની જે ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યાંની જે સામાજિક પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પછી ભૌગોલિક અને વિવિધ પરિસ્થિતિ એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો પણ તેને ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો જે કરવો પડ્યો હતો તેના લીધે, અને એ સિવાય આપણો જે પૂર્વ ઇતિહાસ કે પહેલાનો જે ઇતિહાસ છે આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને બંધારણ સભા છે તે ભારતનું જે બંધારણ છે એને કેવું, તો કે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં રાખવાનું વિચાર્યું હતું. બે જ દેશ એવા છે કે જેનું બંધારણ છે એ કેવું છે, તો કે અલેખિત લેખિત સ્વરૂપમાં છે. ને કયા બે દેશ, તો કે બ્રિટન અને ઇઝરાયલ. આ બે દેશ એવા છે કે તેનું બંધારણ છે એ અલેખિત છે. તે સિવાયના વિશ્વના તમામ ભારત સહિતના તમામ લોકશાહી દેશ જે છે તેનું બંધારણ છે કેવું છે, તો કે લેખિત સ્વરૂપનું છે. આ એનું પહેલું લક્ષણ છે. ત્યાર પછીનું બીજું લક્ષણ કે બંધારણ કદ કેવું છે, તો જોઈએ એમાં બંધારણ છે તે 22 ભાગોમાં વહેંચાયેલું છે. બંધારણના કદની અંદર જોઈએ તો 22 અલગ અલગ ભાગોમાં તે વહેંચાયેલ છે. ભારત દેશનું જે બંધારણ છે તે તેની અંદર 395 અનુચ્છેદો આવેલા છે, એટલે કે 395 જેટલા જેટલી કલમો છે એ આવેલી છે અને 8 પરિશિષ્ટ આવેલા છે. પેલા છે એ 8 પરિશિષ્ટ હતા, હાલમાં કેટલા છે, તો કે 12 પરિશિષ્ટ છે. કેટલા ભાગોમાં, તો કે 22 ભાગોમાં વહેંચાયેલું છે, 395 અનુચ્છેદો આવેલા છે અને પરિશિષ્ટ જોઈએ તો પેલા 8 હતા અને અત્યારે હાલમાં 12 પરિશિષ્ટો આવેલા છે. ત્યાર પછી હવે આટલા ભાગોની અંદર વહેંચાયેલું છે બંધારણ, તેની અંદર શું આવેલું હશે, તો કે બંધારણમાં શું કઈ કઈ વિગતો આપવામાં આવેલી છે, તો કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આંતર સંબંધો, બંને વચ્ચેના સંબંધો છે એ કેવા છે તેની બાબત છે આમાં દર્શાવવામાં આવેલી છે. એક તો શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, કે કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે જે શાસન થાય છે એ અલગ અલગ લેવલે કરવામાં આવે છે. કેન્દ્ર આખા દેશનું શાસન છે, કેન્દ્ર સરકાર પ્રત્યે છે, જે રાજ્યનું શાસન છે એ રાજ્ય સરકાર, તો કે બંને વચ્ચેની જે શાસન વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે ઈસેમાં, તો કે બંધારણની અંદર દર્શાવવામાં આવી છે. એક તો શાસન વ્યવસ્થા, ત્યાર પછી બંને વચ્ચેના આંતર સંબંધો. બંને વચ્ચેના સંબંધો છે તે કેવા રાખવા તે પણ બંધારણની અંદર દર્શાવવામાં આવેલું છે. ત્યાર એક બાબતોનો સમાવેશ સેમાં કર્યો છે, તો કે જે બંધારણ છે 22 ભાગોમાં વહેંચાયેલું છે એની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ કઈ બાબતો, તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સા
છે નાગરિકો છે તે નાગરિક તરીકેને આપણે આગળ જોઈએ કે છ જેટલા મૂળભૂત હકો છે એ આપવામાં આવ્યા છે. તે હકોની વિગતવાર માહિતી છે એ બંધારણની અંદર આપવામાં આવી છે. હવે નાગરિક જે હક ભોગવે છે તો સાથે સાથે એની કેટલીક ફરજો પણ રહેલી છે. તો એ ફરજો વિશેની માહિતી પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે કે દેશનું શાસન ચલાવવા માટેની કઈ પણ મુશ્કેલી ઊભી થાય શાસન ચલાવવા માટે તો તેના વિશેની માહિતી છે તે આમાં આપવામાં આવી છે. પછી ભારતનું જે ન્યાયતંત્ર છે તે કેવું છે તેના વિશેની માહિતી એને કયું કામ કરવાનું હોય છે તે પછી ચૂંટણી પંચની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એને શું કામ કરવાનું છે તો તેના વિશેની દરેક માહિતી છે એમાં તો કે બંધારણની અંદર દર્શાવવામાં આવેલી છે. એ સિવાય બીજું શું તો કે લઘુમતીઓ પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ છે એ બંધારણમાં કરવામાં આવી છે. જે લઘુમતી કોમ છે અથવા તો પછાત વર્ગની જે પ્રજા છે તેના માટે કે તેનો વિકાસ થઈ શકે તેને સુવિધાઓ જે પ્રાપ્ત થઈ શકે તે માટે ખાસ જોગવાઈ ખાસ પ્રકારની જોગવાઈ છે તે બંધારણની અંદર કરવામાં આવી છે. અને આવી રીતે જોઈએ તો આપણા દેશનું જે બંધારણ છે તે દુનિયાના અન્ય બંધારણો કરતા કેવું છે તો કે વિસ્તૃતમાં આપેલું છે. આ તેનું બીજું લક્ષણ હતું. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. તો ભારત દેશનો જે દરેક નાગરિક છે એ કેટલા પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે તો કે એક જ પ્રકારનું નાગરિકત્વ છે એ ભારત દેશનો જે દરેક નાગરિક છે એ ધરાવે છે. તો બે પ્રકારનું પણ નાગરિકત્વ હોઈ શકે છે તો કે ક્યાં છે તો કે અમેરિકા જે દેશ છે તે દેશ ખૂબ જ વિશાળ દેશ છે અને ત્યાંના જે વ્યક્તિઓ છે તે કેવું નાગરિકત્વ ધરાવે છે તો કે બેવડું. અમેરિકાની દરેક પ્રજા બે પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે. કેવી રીતે બે પ્રકારનું? તો એક તો પોતે જે દેશમાં વસવાટ કરે છે તેની કઈ રીતે તો જો એમાં એક તો અમેરિકા પણ નાગરિકત્વ ક્યાંનું ધરાવે છે તો કે
ભારતનો જ ધરાવે છે। આખા ભારતમાં ગમે તે રાજ્યની અંદર તે વસવાટ કરે છે, પણ તે નાગરિક છે કોનો કહેવાશે? તો કે ભારત દેશનો જ તે નાગરિક છે ઈ કહેવાય છે। એટલે કે આ રીતે જોઈએ તો ભારત દેશનો દરેક નાગરિક છે ઈ કેટલા? તો કે એક જ પ્રકારનો નાગરિક છે તે ધરાવે છે। કયું? તો કે ભારત દેશનો। શું કામે? તો જો આપણા ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કઈ છે નહીં, ભારત દેશનો જ નાગરિકત્વ ધરાવે છે। શું કામ? કે આપણા દેશની અંદર અલગ રાજ્યની નાગરિકતા ધરાવતું હોય એવું કઈ છે નહીં, ભલે તે ગમે તે રાજ્યની અંદર વસવાટ કરે છે, પરંતુ તે રાજ્યનું તે નાગરિકત્વ ધરાવતો નથી। નાગરિક ક્યાંનો કહેવાય છે? તો કે ભારત દેશનો જ નાગરિક તે કહેવાય છે। ત્યાર ભારત દેશની અંદર જોઈએ તો જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે તેનો જે નાગરિક છે તે બેવડું નાગરિકત્વ ધરાવે છે। કેવી રીતે? તો કે એક તો તે જમ્મુ કાશ્મીર રાજ્યનું અને બીજું એ આપણું જે ભારત દેશ છે એનું, આ રીતે બે પ્રકારનું તે નાગરિકત્વ છે એ ધરાવે છે। પરંતુ તે પણ હવે રહ્યું નથી। જમ્મુ કાશ્મીરના રાજ્યના જે પ્રજા છે એની પાસે જે અધિકાર હતો તે હવે છે ને, તે અધિકાર તેની પાસેથી લઈ લેવામાં આવ્યો છે। ત્યાંની પ્રજા પણ ક્યાંનું નાગરિકત્વ? તો કે માત્ર ભારત દેશનું જ નાગરિકત્વ તે ધરાવે છે। હવે તેઓ જમ્મુ કાશ્મીર રાજ્ય છે તેનું અલગથી નાગરિકત્વ ધરાવતા નથી। આવી રીતે જોઈએ તો બંધારણના જે લક્ષણો છે તે ત્રણ જોયા। પહેલું કહ્યું તો કે લેખિત દસ્તાવેજ, એટલે કે ભારત દેશની વિશ્વની અંદર બે દેશ એવા છે કે જે લેખિત સ્વરૂપમાં પેલું બંધારણ છે નહીં। કયા? તો બ્રિટન અને ઇઝરાયલ, એ સિવાયના તમામ દેશ છે લેખિત સ્વરૂપનું બંધારણ છે એ ધરાવે છે। ત્યાર પછી બંધારણનું કદ, તો ભારત દેશનું બંધારણ છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 22 ભાગો 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટમાં વહેંચાયેલું છે, અને પરિશિષ્ટ છે હાલમાં કેટલા છે? તો કે 12। અને ત્યાર પછીનું ત્રીજું છે એક જ નાગરિકત્વ, એટલે કે અમેરિકા દેશ એ કેવો છે કે ત્યાંની પ્રજા છે તે બે પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે। કઈ બે પ્રકારનું? તો કે એક તો છે એ દેશમાં વસવાટ કરે છે, કે અમેરિકા દેશની અંદર વસવાટ કરે છે એટલે અમેરિકાનું, અને બીજું જે રાજ્યની અંદર તે વસવાટ કરતો હોય તે રાજ્યનું। આ રીતે બે પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે। જ્યારે આપણા ભારત દેશની અંદર શું છે? તો કે ભારતનો નાગરિક છે ગમે તે રાજ્યની અંદર વસવાટ કરતો હોય, પરંતુ નાગરિક છે કોનો ગણાય છે? તો કે ભારત દેશનો જ ગણવામાં આવે છે। એક જમ્મુ કાશ્મીર રાજ્ય, પહેલા એવું હતું કે જમ્મુ કાશ્મીર રાજ્યની પ્રજા છે એ બે પ્રકારનું નાગરિકત્વ ધરાવતી। કયું? તો કે એક તો ભારત દેશનું અને બીજું પોતે જે આ રાજ્યની અંદર વસવાટ કરે છે તો એ રાજ્યનું, પણ એ અધિકાર પણ હવે તેની પાસે